વાત અમદાવાદની અમદાવાદમાં વરસાદી માહોલમાં ભૂવારાજ હજુ પણ યથાવત છે. છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર ગાબડું પડી ગયું છે. ખોખરા હાટકેશ્વર સીટીએમ જતા બ્રિજ પર મસ મોટું ગાબડું પડ્યું. વડોદરા એક્સપ્રેસ હાઈવે જવા માટે આ મહત્વનો રોડ છે. બેરિકેટ મુકાયા છે. એક તરફનો બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. સીટીએમ પાસેના આ દ્રશ્યો મે આપણે બતાવી રહ્યા છે જ્યાં વડોદરા એક્સપ્રેસ હાઈવે જવા માટે આ મુખ્ય રોડ છે. અને હાલમાં મુખ્ય રોડ ઉપર ગાબડું પડતા બેરિકેટ મૂકવામાં આવ્યા છે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે કારણ કે અમદાવાદમાં હજુ પણ ખાડા રાજ યથાવત જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આ રોડ અત્યારે બંધ કરવામાં આવે છે છત્રપતિ શિવાજી ઓવરબ્રિજનો આ માર્ગ છે જે ગાબડું પડવાના કારણે રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે કેટલાક લો લેવલ કોઝવે કરવો પડી રહ્યો છે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને જિલ્લા કપરાડા અને ધરમપુર તાલુકાની નદીઓ બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં સતત વરસાદને કારણે કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે તો ધરમપુર તાલુકાના નાની કોઝબારી ગામ અને કપરાડા તાલુકાના કાઠી ગામે આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદના કારણે આ લો લેવલ કોઝવે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે સ્થાનિકો રહેવાસીઓ આ લો લેવલ કોઝવે પસાર કરવા મજબૂર બન્યા છે જીવના જોખમે આ લોકો આ કોઝવે પસાર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વલસાડના આ દ્રશ્યો છે જ્યાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે અને કેટલીય જગ્યાએ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી આ જ પ્રકારની સમસ્યા છે